સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરીયા પ્રાથમિક શાળામાં આજે આપણે ધોરણ બેમાં હિન્દી વિષયનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો આ પહેલાંના તાસમાં મેં તમને હિન્દીમાં આવતા અંકો એકથી દસ એટલે કે હિન્દી એકથી દસની ગિનતી શીખવાડી હતી હવે આજે આપણે યુનિટ ચોપનથી છપ્પન જે તમારી સરળ હિન્દીમાં આપેલું છે તેનો અભ્યાસ કરીશું તો ચાલો જોતા જઈએ પ્રશ્ન ત્રણ છે અને યુનિટ છે ચોપન જો અહીં ઉપર લખેલું જ છે યુનિટ ચોપનની અંદર નીચેના ગુજરાતી અંકો સામે હિન્દી અંકો લખો અહીં તમને ગુજરાતીમાં અંક આપેલો છે એ જે ગુજરાતીમાં અંક આપેલો છે ને એની સામે તમારે હિન્દીનો અંક લખવાનો છે તો જો મેં અહીં તમને અંક લખીને આપેલા છે એ રીતે તમારે લખવાનો છે જો અહીં પાંચ તો આ પાંચ છે એ તમારે આવી રીતે લખવાનું છે પછી છે એક તો આ એક આવી રીતે લખાય પછી છ તો છને આવી રીતે લખાશે પછી ચાર તો આ છે ચાર પછી આઠ તો આઠને આવી રીતે લખીશું જુઓ પછી અહીં છે ત્રણ તો બાજુમાં મેં ત્રણ લખેલું છે કે ત્રણ કેવી રીતે લખાય પછી છે સાત તો અહીં સાત લખેલું છે પછી છે બે તો બેને કેવી રીતે લખાય તો આવી રીતે પછી છે નવ તો આ નવ છે એ મેં અહીં લખેલું છે અને પછી એકડે મીંડે દસ તો એક અને શૂન્ય એટલે દસ બરાબર તમારે પણ આવી રીતે તમારી બુકની અંદર એટલે કે સરળ હિન્દીની જે ચોપડી છે એમાં લખવાનું છે હવે યુનિટ પંચાવન યુનિટ પંચાવનની અંદર છે નીચેના અંકોના ગુજરાતી શબ્દો સામે હિન્દી શબ્દ લખો એટલે અહીં તમને શું છે તો કે ગુજરાતી શબ્દ આપેલો છે એની સામે તમારે એ શબ્દનો હિન્દી શબ્દ લખવાનો છે તો મેં અહીં બાજુમાં જો બ્લુ કલરના અક્ષરથી તમને લખીને આપેલું છે એ રીતે તમારે લખવાનું છે તો અહીં છે સાત તો આ સાત છે એને કેવી રીતે લખાય તો આવી રીતે લખાશે સાત પછી છે એક તો હિન્દીમાં આપણે એક જે રીતે લખીએ એ રીતે એ ક પછી છે ત્રણ તો હિન્દીમાં ત્રણને કહેવાય તીન તો આપણે લખીશું તીન પછી છ તો હિન્દીમાં કહેવાય છ એટલે છ છત્રીનો છ અને બાજુમાં વિસર્ગ એટલે કે બે ટપકા કરવાના એટલે કે છ પછી છે બે બે એટલે દો તો જો મેં અહીં દો લખી આપ્યું છે પછી ચાર તો ચાર ર એટલે ચાર પછી છે દસ તો દ સ દસ પછી નવ તો ન વ પછી છ અને છેલ્લે છે પાંચ તો હિન્દીમાં પાંચ આવી રીતે લખાશે તો એ આપણે આવી રીતે લખી લઈશું હવે આપણે જોઈએ યુનિટ છપ્પન તો યુનિટ છપ્પનની અંદર તમને અહીં ચિત્ર આપેલા છે મસ્ત મજાના ચિત્ર દેખાય છે ને જો કમળનું ચિત્ર છે બતકનું છે પછી તાળું દોરેલું છે મસ્ત મજાની કેરી દોરેલી છે ને આ બધું જ તમને બહુ ગમે એવું છે તો આ જે ચિત્ર દોરેલા છે એને આપણે હિન્દીમાં શું કહીશું એ શબ્દ આપણે અહીં લખવાનો છે તો જો અહીં પહેલું શું છે તો આ શું છે આ છે કમળનું ચિત્ર તો કમળને આપણે હિન્દીમાં શું કહીશું તો કે કમળને હિન્દીમાં કહેવાય કમળ તો અહીં આપણે લખવાનું છે ક મ લ ક મ લ એટલે કમળ પછી છે ખરલ ખરલનું ચિત્ર દોરેલું છે તો અહીં લખીશું ખ ર લ ખરલ એની બાજુમાં બતકનું ચિત્ર આપેલું છે તો બતકને હિન્દીમાં કહેવાય બ ત ખ એટલે બતક એની બાજુમાં તો કે તાળાનું ચિત્ર દોરેલું છે જે આપણે દરવાજાને બંધ કરવા માટે તાળું લગાવીએ છીએ ને એ તાળાનું ચિત્ર છે તો હિન્દીમાં તાળાને કહેવાય તાલા તો અહીં આપણે લખીશું તા લા તાલા એટલે તાળું પછી જો મસ્ત મજાની કેરી દોરેલી છે ને તો કેરીને હિન્દીમાં કહેવાય આમ આમ એટલે કેરી તો આપણે અહીં લખીશું આ મ આમ આમ એટલે કેરી પછી તો કે બાજુમાં ચરખો દોરેલો છે જે ગાંધીજી ચરખો ચલાવતા અને કાપડ બનાવતા ને એ ચરખો તો એને હિન્દીમાં કહેવાય ચા ચરખા તો અહીં આપણે લખીશું ચ ર ખા ચરખા પછી બાજુમાં આપેલું છે એ છે પુસ્તક પુસ્તકને હિન્દીમાં કહેવાય કિતાબ કિતાબ એટલે પુસ્તક તો આપણે અહીં લખીશું કી તા કિતાબ એટલે પુસ્તક પછી બાજુમાં સિતાર આપેલી છે બરાબર ને જે આપણે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જે કહીએ છીએ એમાંનું એક છે આ સિતાર તમે ચિત્રમાં પણ જોયું હશે તો આ સિતાર છે અહીં આપણે લખવાનું છે સી તાર સિતાર બરાબર ને તો આને કહેવાય સિતાર તો વિદ્યાર્થી મિત્રો હવે હોમવર્ક જોઈએ મેં તમને આજે જે યુનિટ કરાવ્યા છે એ યુનિટ તમારે તમારી સરળ હિન્દીમાં પૂરી લેવાના અને હવે પછીનું જે યુનિટ છે સત્તાવનથી ઓગણસાઠ એ તમારે તમારી સરળ હિન્દીમાં પૂરી નાખવાનું